સમગ્ર દેશવાસીઓની 250 થી વધુ વર્ષની આતુરતાનો અંત હવે પૂરો થશે। આગામી 22મી જાન્યુઆરી અયોધ્યામાં નિર્માણધીન ભવ્ય અને દિવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થશે અને આ પહેલાથી દેશભરના વેપારીઓએ માટીના દીવડા અને અવનવી વસ્તુઓ માટે જાણીતા અમદાવાદના સરખેજ અને બાકરોલમાં 57 માટીની વસ્તુ બનાવતા પરિવાર પાસેથી લાખોની સંખ્યામાં એક પરિવાર દીઠ માટીના કોડિયા ખરીદવાનું શરૂ કરી દીધું હતું। અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે। એ દરમિયાન ભારતના મિત્ર દેશ મોરેશિયસે શુક્રવારે 12 જાન્યુઆરીએ જાહેરાત કરી હતી કે 22મી જાન્યુઆરીએ 2 કલાકનો વિરામ રહેશે। મોરેશિયસની સરકારે જાહેરાત કરી હતી કે હિન્દુ ધર્મને અનુસરતા સરકારી કર્મચારીઓને આ બ્રેક આપવામાં આવશે। હિન્દુ સામાજિક સાંસ્કૃતિક સંગઠનોને આ માટે સરકારને વિનંતી કરી હતી। બનાસકાંઠા જિલ્લામાં 2 અલગ અલગ કારમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો છે। દારૂની હેરાફેરી ઉત્તરાયણનો તહેવાર પહેલા ફરી એકવાર શરૂ થવા જઈ રહી છે અને બંને ઘટનામાં પોલીસે 4 આરોપીને ઝડપી લઈ જેલના હવાલે કર્યા હતા। ઉત્તરાયણના પર્વ પહેલા ફરી એકવાર દારૂની હેરાફેરી પાડોશી રાજ્યમાંથી ગુજરાતમાં થવા લાગી છે। રાજસ્થાન તરફથી દારૂને ઘુસાડવા માટેનો પ્રયાસ શરૂ થવાને લઈને પોલીસે તેને નિષ્ફળ બનાવવા માટે પ્રયાસ કરવા લાગી છે। હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આગામી 3 દિવસ વાતાવરણમાં ઠંડીનું પ્રમાણ વધારો થવાની સંભાવના વ્યક્ત કરી છે। પતંગ ઉડાડવા માટે વાતાવરણ સાનુકૂળ રહેશે તેમજ પૂર્વમાં 10 અને ઉત્તરમાં 10-12 કિલોમીટરની ઝડપે પવન રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી અનુસાર આજે શનિવારે રાજ્યમાં વાતાવરણ ઠંડુ રહે તેવી સંભાવના વ્યક્ત કરી છે। હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની જણાવ્યા અનુસાર આગામી 3 દિવસ વાતાવરણમાં ઠંડીના પ્રમાણમાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરી છે। બાવીસ જાન્યુઆરી અયોધ્યા રામ મંદિર મુદ્દે સમુદ્રમાં કેટલાક હિલચાલ। સુરક્ષા એજન્સીઓનું ભારતીય જળસીમાઓ નજીક ફિશિંગ ન કરવા માછીમારોને કર્યું સૂચન। પોરબંદરમાં અરબી સમુદ્રમાં ફિશિંગ કરતા માછીમારો માટે સૂચના જાહેર કરવામાં આવી છે। સુરક્ષા એજન્સીઓએ માછીમારોને અજાણી બોટ કે વ્યક્તિ દેખાય તો તુરંત એજન્સીને જાણ કરવા અપીલ કરી છે। શનિવારે સવારે મુંબઈથી ગુવાહાટી જઈ રહેલી ઇન્ડિગો ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ દેશની બહાર બાંગ્લાદેશ કરવું પડ્યું હતું। ઢાકા એરપોર્ટના અધિકારીઓએ ભારતીય વિમાનના ઇમરજન્સી લેન્ડિંગની માહિતી મળી ત્યારે ખળભળાટ મચી ગયો હતો। ફ્લાઇટનું લેન્ડિંગ ઉતાવળમાં કરવામાં આવ્યું આ પછી તપાસમાં જાણવા મળ્યું કે ગાઢ ધુમ્મસને કારણે ફ્લાઇટ ગુવાહાટી એરપોર્ટ પર લેન્ડિંગ કરી શક્યું ન હતું તેથી ફ્લાઇટને આસામથી 400 કિલોમીટર દૂર ઢાકા તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી। વિમાન અને તમામ મુસાફરો સુરક્ષિત હોવાની માહિતી મળી છે। દેશમાં 5G મોબાઈલ નેટવર્ક બહુ ઝડપથી રોલ આઉટ થવા લાગ્યું છે। હવે સસ્તા 5G ફોન પણ ટૂંક સમયમાં લોન્ચ થશે તે સમયે એરટેલ જીઓ સહિતની કંપનીઓ 5G મોબાઈલ સેવા પણ મોંઘી બનાવે તે દિવસો દૂર નથી। 2G અને 3G લગભગ વિદાયની તૈયારીમાં છે અને હવે ફાઈબર તથા પાવરલેસ નેટવર્ક બંનેમાં 5G અપગ્રેડેશન આવી રહ્યું છે। વોડાફોન જે હજુ 5G રેસમાં જોડાઈ નથી તેને પણ જો સ્ટારલિંક કંપનીની ખરીદી લે તો 5G સહિતની બ્રોડબેન્ડ સેવામાં પણ જબરી સ્પર્ધા થશે। સર્વોચ્ચ અદાલતે ડીઝલથી ચાલતા ભારે વાહનો તબક્કાવાર હટાવી દેવા અને BS6 એન્જિન ધરાવતા વાહનો દાખલ કરવાનો આદેશ કર્યો છે। પર્યાવરણ પ્રદૂષણ ઓથોરિટીની ભલામણોના આધારે અદાલતે કેન્દ્ર સરકારને આ સૂચના આપી છે। સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અભય એસ ઉકા તથા પંકજ મિથલીની બેન્ચની સુનાવણી દરમિયાન કેન્દ્રીય ભૂતલ અને પરિવહન મંત્રાલયને 6 મહિનામાં નીતિ ઘડવાનો પણ આદેશ કર્યો હતો। કન્ટેનર કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ વિરુદ્ધ કરેલી અપીલના કેસમાં આદેશ કરવામાં આવ્યો હતો। શેરબજારમાં વધતા ક્રેઝ વચ્ચે માર્કેટ રેગ્યુલેટર સેબી ઇન્વેસ્ટરોના હિતમાં નવા સુધારા લાવી રહી છે। હવે ટ્રેડિંગ એકાઉન્ટમાં શંકાસ્પદ હિલચાલ પ્રવૃત્તિ માલુમ પડવાના સંજોગોમાં ડેબિટ અને ક્રેડિટ કાર્ડની જેમ તે પણ ફ્રીઝ થઈ શકે તેવી સુવિધા તૈયાર કરવામાં આવી છે। આગામી જુલાઈથી ઇન્વેસ્ટરોને આ સવલત મળશે। માર્કેટ રેગ્યુલેટર દ્વારા તમામ બ્રોકિંગ હાઉસોને એવી સૂચના આપવામાં આવી છે કે ઇન્વેસ્ટરો પોતે સ્વૈચ્છિક રીતે પોતાનું ટ્રેડિંગ એકાઉન્ટ ફ્રીઝ કે બ્લોક કરી શકે તેવું મિકેનિઝમ લાગુ કરે। સુરત મહાનગરપાલિકાની સંચાલિત સિટી બસની અડફેટે ધોરણ 11ના વિદ્યાર્થીના મોતની ઘટના બાદ મામલો તંગ બન્યો છે। ઘટના બાદ મૃતકના પરિવારજોને ગંભીર આક્ષેપો કર્યા છે। અકસ્માત સમયે બસનો ચાલક દારૂના નશામાં હોવાનો આક્ષેપ કર્યો હતો। મૃતક વિદ્યાર્થીના પરિવારે લાપરવાહ બસ ચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ કરી છે।